તારી બોલનું નક્કી થાય તો થઈ જવા દે ને, અને કાલ તો જોવા આવવાના છે તો આપણે પાકા પાયે કરી નાખી અને તારી બોલના પીળા હાથ કરાવી દેવી. પછી તું એમ ન થતો મેં આ ગોચ્યું છે ને પણ એ ગોચ્યું છે ને એવા બાના ન કાઢતો, એની કરતા થઈ જવા દે, ધંધુકાથી આવવાના જોવા. હો આપણને નથી ના બાપા પાડતો, પણ આપણે જોવું જોઈએ એમનું ખાનદાન શું છે, ધંધો શું કરે છે, એ બધું પૂછવું તો જોઈએ ને આપણે. પછી પાકું થાય પાદરું એમ આવવાના છે ને જોઈ દેવાના છે ને થક પણ પાકું કરી નાખવું ને એમ હોતું હોય છે બાપા. તમે કંઈક વિચાર, તારી વાત હું બધી માનું છું બધા, પણ આપણે એમ પાકું કરી નાખવું છે કારણ કે મને બધી ખબર છે અને છોકરો સારો છે, આપણી દીકરીને લાયક છે, જેથી કરીને આપણી દીકરી જુવાન થઈ ગઈ છે તો એના હાથ પીળા કરી દેવા જરૂરી છે બેટા. આપણે સમજો મારા દીકરા, તું મારું કીધું માન અને ધંધુકામાં સારું છે, મારું કહેવું હું માનું છું બાપા, પણ આપણે બધું જોવું પડે. પહેલાં એનું ઘર બહાર બધું જોઈ આવું હું અને પછી નક્કી કરશું. બાકી ધંધુકાવાળા તો નકામા જ તે, દીકરીને બંધુકે દેજો પણ ધંધુકે ન દેતા. આવી કહેવત તમે સાંભળે છે ને, એ તમને ખબર છે. દીકરો આવી ગયો નક્કી કરે, કા બેટા કેમ છે, બહુ હવ હરાવાના, મકાન બકાન જોયા તો વાંધો નહીં, લે સારું કર્યો, સારું છે, હાઈ ક્લાસ છે, છોકરો હારો ને બધું ઘર બારે હારા છે ને, મને તો ભારે ગમી ગયો અને બને બી રૂપાળા ને રૂડા ને રૂપાળા છે ને હાઈ ક્લાસ છે ને, આપણી દીકરીને સાચવશે હારી. હો બાપા એની કોઈ ઉપાધિ કરવા જેવું કરો, કંકુ ના કરો ને પાકું હાલો બાપા. હવે હું જાઉં છું બાપા, જય બાપા.